હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શીખીશું એક દમબાર જેવા સુરતનો ફેમસ જલારામના લોચાની રીત અને તે પણ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ સાથે. તો ચાલો શરૂ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. આ રીતે 200 ગ્રામ જેટલી ચણાની દાળ લીધેલી છે. આ રીતે આપણે 2-3 વખત પાણીમાં વોશ કરીને દાળને રાખેલી છે 5 કલાક માટે પલાળવા માટે. આ રીતે 5 કલાક બાદ આપણી દાળ એકદમ સારી રીતે પલળી ગઈ છે. તેને હવે આપણે મિક્સર જારમાં કાઢી લઈશું. 1 બેચમાં આપણે આશરે 3-4 ચમચા રાખીશું. પાણી એડ નથી કરવાનું. આ રીતે સ્મૂથ પેસ્ટ આપણે બનાવી દેવાની છે. આ રીતે આપણે બધા બેટર આપણે એડ કરી દઈશું તપેલીમાં. ત્યારબાદ છેલ્લે એકદમ નાનો ચમચો મોળું દહીં એડ કરવાનું છે અને એક જ ડાયરેક્શનમાં આપણે હલાવવાનું છે. અને આને આથો લાવવા માટે 5 કલાક માટે સેટ થવા માટે મૂકી દઈશું અને ઢાંકી દઈશું 5 કલાક માટે. હવે ઝીણી સેવ, ચટણી, હળદર, લોચો મસાલો, આદુ મરચાની પેસ્ટ, તેલ અને ઝીણી સમારેલી ડુંગળી અને સ્વાદ અનુસાર મીઠું. તો હવે તમે જોઈ શકો છો આપણો આથો જે છે એકદમ સારી રીતે આવી ગયો છે. તો હવે આપણે બેટર બનાવવાનું શરૂ કરીશું. તેના માટે આપણે સૌપ્રથમ મીઠું એડ કરવાનું છે. તો થોડું મીઠું આપણે એડ કરવાનું છે. આ રીતે લગભગ 2 ચમચી જેટલી હળદર એડ કરવાની છે. ત્યારબાદ આપણે આદુ મરચાની પેસ્ટ ઉમેરવાની છે. તો આ રીતે ખાંડીને ઉમેરવાની છે. બ્લેન્ડર વાળી ચટણી આપણે એડ નથી કરતા, કારણ કે તેના કારણે પછી પોપટી કલરનો લોચો થઈ જાય છે. તો તેના કારણે આપણે જે ખાંડની દસ્તા વડે જે હોય તે ચટણી આપણે નાખવાની અને આ રીતે પાણી નાખીને આપણે એકદમ સારી રીતે હલાવી દઈશું. તો થોડું થોડું પાણી નાખીને હલાવવાનું છે. અને એક વાતનું ધ્યાન રાખવાનું છે, આપણે આમાં કોઈ પણ જાતનો સોડાનો ઉપયોગ નથી કરવાનો. અને લોચાનું બેટર જે છે એક સિક્રેટ રીત છે, આ રીતે પતલું હોય છે એકદમ, કારણ કે ચણાની દાળ હોય છે એકદમ બફાયા પછી કડક થઈ જતી હોય છે. તેના કારણે આપણે લોચાનું બેટર છે એકદમ પતલું રાખીશું. તો આ એક આપણી આજની સિક્રેટ ટીપ છે, તેનાથી અસલ બહાર જેવો લોચો તૈયાર થશે. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પતલું બેટર બનાવવાનું છે, જેથી લોચો આપણો છે એકદમ ઢીલો રહેશે બહાર જેવો. તો બેટર તૈયાર થઈ ગયા પછી આ રીતે આપણું સ્ટીમર તૈયાર કરવાનું છે. 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું આપણે તપેલામાં. આ રીતે કાઠો મૂકી દેવાનો વચ્ચે, કાઠાથી સહેજ નીચે રહે એ રીતે આપણે પાણી એડ કરવાનું છે. હવે આપણે થાળીને ગ્રીસ કરવાનું છે તેલ વડે. સારી રીતે તેલ લગાવી લેવાનું છે. હવે આપણે લોચાનું બેટર આમાં એડ કરીશું. તો આ રીતે આપણે ડીશથી થોડું નીચે રહે એ રીતે ડીશ ભરીને પછી સ્ટીમર હવે આપણું એકદમ ગરમ થઈ ગયા પછી આ રીતે ઢાંકી દેવાની છે. તો હવે લગભગ 10 મિનિટ પછી આપણે જોઈ શકો છો કે આપણો લોચો એકદમ રેડી છે, બફાઈ ગયો છે. હવે આપણે તેને સાઈડમાં કાઢી લઈશું. હવે સર્વ કરી લઈએ. તો છે ને એકદમ બહાર જેવો, એકદમ જલારામ જેવો લોચો. તો આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે તેને આપણે ગાર્નિશ કરી લઈશું.
જો તેલમાં ભાવતો હોય તો તમે તેલ પણ નાખી શકો છો, અને બટર લોચો ખાવો હોય તો તેલની જગ્યાએ તમે બટર એટલે કે ઘીનો યુઝ પણ કરી શકો. હવે લોચો મસાલો એડ કરી દઈશું આ રીતે. આ રીતે ઝીણી સેવથી ગાર્નિશ કરીશું. તો હવે આપણે લીલી ચટણી સર્વ કરી લઈશું. તો આ ચટણી બનાવવાની રીત મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખેલી છે, તો તમે ત્યાંથી જોઈ શકશો. હવે આપણે સમારેલી ડુંગળીથી સર્વ કરીશું. તો આપણો લોચો એકદમ રેડી છે. તો છે ને એકદમ સ્વાદિષ્ટ લોચો, બહાર જેવો જ એકદમ બનશે લોચો. તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ પણ કરજો.